ઉત્તર ઝોન કોંગ્રેસ દ્વારા મહેસાણામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉત્તર ઝોન દ્વારા કોન્ફી હોટલ ઉનાવા ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર, ગેનીબેન ઠાકોર, એમપી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું. આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને સાંભળવા માટે, એમના સાથે સંવાદ કરવા માટે અમારા EICCના પ્રભારી મહામંત્રી સાંસદ આદરણીય મુકુલ વાસનિકજી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા અને પ્રદેશના આગેવાનો એક ટીમ સાથે આજે અમે મહેસાણા ખાતે છીએ. ગઈકાલે આણંદ હતા. મધ્ય ગુજરાતના જિલ્લાઓને સવારથી લઈને સાંજ સુધી સાંભળ્યા. આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને મહેસાણાથી શરૂઆત કરી, હમણાં પાટણ જિલ્લા સાથે સંવાદ કર્યો, એ પછી અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લા સાથે ચર્ચાઓ કરવાના છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક સતત જીતતા હોવાના કારણે શાસનનો જે અહંકાર છે એ લોકોની સમસ્યા સામે ધ્યાન આપતા નથી, ત્યારે કોંગ્રેસ પક્ષ એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ કરે, સ્થાનિક પ્રશ્નોમાં તંત્ર જવાબદાર ન વર્તન કરતું હોય તો એ તંત્ર સામે લોકોના પ્રશ્નો લઈને જઈ અમારા કાર્યકરો જાય, સાથોસાથ સંગઠનને વધારે મજબૂત બનાવવા માટેની ચર્ચાઓ કરીએ છીએ. જે સ્થાનિય સ્તર પર સંગઠન વધારે મજબૂત બને એમાં એમના કેટલાક સૂચનો સ્થાનિય નેતાઓના, કાર્યકર્તાઓના, અમારા તરફથી કઈ એમની અપેક્ષાઓ એની ચર્ચા, અમારી એમના તરફની કઈ અપેક્ષાઓ એની ચર્ચાઓ કરીએ છીએ. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિવૃષ્ટિથી લોકો પરેશાન છે. કેટલીક જગ્યાએ કુદરતી આફત કરતા માનવ સર્જિત આફત ઊભી છે. સામાન્ય રીતે સરકારની એ જવાબદારી છે કે લોકો આફતમાં ના આવે એની ચિંતા કરવી જોઈએ. કમનસીબે ભારતીય જનતા પાર્ટી આફત પેદા થાય એવા કામો કરે છે અને પછી આફતમાંથી રાજકીય અવસર પેદા કરે છે. લોકો મુશ્કેલીમાં મુકાય, લોકો ઉપર આફત આવે અને ભાજપને રાજકીય અવસર પેદા કરવો છે એ વ્યાજબી નથી. બે દિવસ પહેલા અમે વડોદરામાં હતા. ભારોભાર લોકો નારાજ એટલા માટે છે કે વિશ્વામિત્રી નદીમાં જે વડોદરાનું પાણી જવું જોઈએ એના માટે ગ્રીન ઝોન હતો, ત્યાં કોઈ કોન્ક્રીટનું જંગલ બિલ્ડિંગ ના બની શકે આવો નિયમ હતો. ભાજપની સરકારે ભય મુક્ત ભ્રષ્ટાચાર કરીને ઝોન પરિવર્તન કર્યું. કોતરો ખવાઈ ગયા. નદીમાં, વિશ્વામિત્રીમાં જવાના પાણીની જગ્યાએ મોટા મોટા બિલ્ડિંગો, અગોરા જેવો મોલ, ભાજપના નેતાના બંગલાઓ મહેલ જેવા બની ગયા અને પાણી અવરોધાયું. પરિણામે વડોદરા ડૂબ્યું. ગુજરાતની સમગ્ર સરકાર એક તરફ ગુજરાતમાં અતિવૃષ્ટિ, પૂરને કારણે લોકો હેરાન પરેશાન છે, અનેક લોકોના જીવ ગયા છે, માલ મિલકતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ખેડૂતોની ખેતીને જમીનો બરબાદ થઈ ગઈ છે, તો સરકાર એની ચિંતા કરવાને બદલે પોતાના 3 વર્ષની ઉજવણી કરવામાં વ્યસ્ત છે. એ સરકારમાં મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી જેવા તમામ લોકો જે ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે, સુખશાહી બી ભોગવે છે, એ આજે લાજવાને બદલે ગાજી રહ્યા છે. આ 3 વર્ષમાં શું વધ્યું? તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો, ગુજરાતમાં બેરોજગારી વધી, ખેડૂતોની પાયમાલી વધી, મોંઘવારી વધી, દારૂ અને ડ્રગ્સનું દૂષણ વધ્યું,
પરીક્ષામાં પેપરો ફૂટવાથી લઈ ભરતી કાંડના કૌભાંડો થયા, સૌથી વધારે જમીનના ગોટાળા થયા, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ થઈ, ત્યારે જે સરકારની જવાબદારી છે કે લોકોએ મત આપ્યો છે, વિશ્વાસ મૂકીને સત્તા સોંપી છે, તો લોકોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, સુખ શાંતિને સમૃદ્ધિ જળવાય એમાં ગૃહ વિભાગ સદંતર નિષ્ફળ રહ્યું છે. ચારે તરફ ખાડાઓનું રાજ છે, ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિ છે. બ્રિજ પૂરો ના થાય એ પહેલા બ્રિજ તૂટી જાય છે, બ્રિજ પર વાહન ના જાય એ પહેલા બ્રિજ તૂટી જાય છે, રસ્તો બન્યો નથી ને પહેલા વરસાદમાં ધોવાઈ જાય છે, તેના માટે કોંગ્રેસ જવાબદાર છે. છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપની હપ્તાખોરીની નીતિને કારણે, મળતિયાઓને લાભ કરાવવાની નીતિને કારણે અને પ્રજાના ભોગે પોતાના ખિસ્સા ભરવાને કારણે ચારે તરફ ભ્રષ્ટાચાર છે. ચારે તરફ મિલીભગતને કારણે આપણે જોઈ શકીએ છીએ કે નકલી કાંડ કેટલા પકડાય છે, ભૂતિયા કેટલા કાંડ પકડાય છે અને ચારે તરફ જે લૂંટ ચલાવવામાં આવી રહી છે એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. અરે હર્ષ સંઘવીએ ખરેખર જો ટ્વીટ કરવું હોય તો ગુજરાતની જનતાને પૂછવો જોઈએ કે આ 3 વર્ષમાં તમને ફાયદો થયો કે નુકસાન થયું, અત્યારે સુશાસન ચાલે છે કે કુશાસન ચાલે છે. ભય ભૂખ ને ભ્રષ્ટાચાર ખતમ કરવાના વાયદા સાથે જે સત્તા પર બેઠા હતા એ ભય ભૂખ ને ભ્રષ્ટાચાર ખતમ થયો કે વધ્યો, એવું કદાચ ગુજરાતની જનતાને પૂછવા વાળું ટ્વીટ કરશે તો એમને સાચો એમનો અરીસો એમના શાસનની સાચી પરિસ્થિતિનો ગુજરાતની જનતા ચોક્કસ જવાબ આપશે. રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ, ફેમિલી ફૂટવેર શોરૂમ, વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ. આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ. 9909951092.